સમાચાર. છોટાઉદેપુર જિલ્લાના ગ્રામીણ માર્ગો ઉપરના દ્રશ્યો છે. એસટી બસો બિલકુલ ખાલી જઈ રહી છે, જ્યારે આ ચુંબલી છે એટલી ખીચોખીચ ભરેલી છે. ઉપર પણ લોકો બેઠેલા છે, પાછળ લટકે છે. આ પ્રકારની પરિસ્થિતિ ટ્રાન્સપોર્ટની છે. ગ્રામીણ નાગરિકોને જાણે એમના હાલ પર છોડી દેવામાં આવ્યા છે. ટ્રાન્સપોર્ટની સુવિધા વગર કઈ રીતે ગ્રામીણ નાગરિકો પોતાના ગંતવ્ય સ્થાને અવર જવર કરી શકે. વિદ્યાર્થીઓના આવી ગાડીઓ ઉપર લટકતા વિડીયો પણ ઘણા વાયરલ થયેલા છે, એ પણ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે. ગામડાઓના માર્ગો ઉપર જે નેશનલ હાઈવે પસાર થાય છે ત્યાંના દ્રશ્યો આપણે જોઈ આપણે ચોંકાવી દે છે કે મજબૂરીવશ લોકો કઈ રીતે પ્રવાસ કરે છે. લટકીને જે ઉંમરલાયક વ્યક્તિ હોય તે ઉપર લટકે છે, ઉપર બેસી ગયા છે. જો આ ગાડી ગબડે કે ક્યાંક અકસ્માત સર્જાય તો શું થાય, એના માટે જવાબદાર કોણ? ઘણી ઘટનાઓ એ બનતી હોય છે જેના માટે જવાબદારી નક્કી કરવાનું પણ આપણે તંત્ર થાપ ખાઈ જાય છે. આવી પરિસ્થિતિની અંદર આપણે તસવીરમાં દ્રશ્યમાન થાય છે. આવી સ્થિતિની અંદર જવાબદારીઓ કોણ નક્કી કરશે અને આ પ્રકારના ટ્રાન્સપોર્ટને કોણ ચલાવી લઈ રહ્યું છે, તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે. જો આપે બોલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવશું.